લેક્ચરની અંદર આપણે મધ્યકની ગણતરી કરવા માટેના સૂત્રો છે એની માહિતી મેળવેલી હતી. સમાંતર મધ્યક મધ્યકના કુલ ચાર પ્રકારો છે એમાંથી સમાંતર મધ્યકની ગણતરી કઈ રીતે કરવી એના સૂત્રો છે સમજેલા હતા. આગળ જોઈએ હવે દાખલા નંબર 1 જોઈએ સ્વાધ્યાય 3.1 નો. તો અહીંયા રકમની અંદર એવું કંઈક આપેલું છે કે છોડ ની સપ્તાહ દીઠ વૃદ્ધિ છે એ સેન્ટીમીટરમાં આપેલી છે. ફરી વખત છોડની સપ્તાહ દીઠ વૃદ્ધિનો દર છે એ સેન્ટીમીટરમાં આપેલો છે. હવે આ વૃદ્ધિનો દર માત્ર તમને લોકોને સેન્ટીમીટરમાં આપેલો છે, બીજી કોઈ પણ પ્રકારની માહિતી આપેલી નથી. એનો મધ્યક છે તમારે શોધવાનું છે. હવે આ પ્રકારે માહિતી આપેલી છે તો અગાઉ આપણે સૂત્રો જોઈએ તેમાં એક પહેલો જે ઓપ્શન હતો કે પહેલી જે રીતેથી માત્ર ને માત્ર અવલોકનો આપેલા હોય તો મધ્યકની ગણતરી આપણે કઈ રીતે કરીશું. હવે અવલોકનો જો આપેલા હોય તો મધ્યકની ગણતરી માટે સૂત્ર છે એ આપણે અગાઉ જોયેલું હતું કે xy બરાબર સિગ્મા x / n. ફરી વખત માત્ર અવલોકનો જ આપેલા છે, અવલોકનો જે આપેલ છે એને આપણે x કહેશું, અવલોકનોની સંખ્યા એટલે થશે n. ફરી વખત અવલોકનની સંખ્યા એટલે n થશે, અહીંયા 10 અવલોકનો કુલ આપેલા છે તો n બરાબર થશે 10. આગળ જોઈએ માત્ર અવલોકનો આપેલા છે તો મધ્યકની ગણતરી કઈ રીતે કરવી. તો સિગ્મા x / n, સિગ્મા x એટલે શું? તો સિગ્મા x એટલે અવલોકનો. તો અવલોકનો જે આપેલા છે એના સરવાળાને આપણે સિગ્મા x કહેશું. તો અવલોકનનો સરવાળો છે અહીંયા દર્શાવી દઈએ અને છેદમાં n, n એટલે 10 એટલે કે અવલોકનોની સંખ્યા. આગળ જોઈએ આ બધા જ અવલોકનોનો સરવાળો છે 17.8 થાય છે અને છેદમાં n એટલે કે 10 ભાગાકાર કરતા 1.78 સેન્ટીમીટર અહીંયા તમને લોકોને મધ્યક મળે છે. ફરી વખત માત્ર અવલોકનો જ આપેલા હોય તો મધ્યકની ગણતરી માટેનું એકદમ સરળ અને નાનું સૂત્ર છે એ જ રીતે આપણે ગણતરી કરવાની રહેશે. હવે આ જે અવલોકનો આપેલ છે એની ગણતરી કે એનો સરવાળો છે એ અગાઉથી કરી લઈએ અને સીધો સરવાળો અહીંયા મૂકી અને છેદમાં 10 ભાગાકાર કરીએ તો પણ ચાલે. આ રીતે દાખલા નંબર 1 ની ગણતરી થશે અને એકમ છે અહીંયા લખવો ફરજિયાત છે. જે કોઈ પણ એકમ તમને રકમની અંદર આપેલો હોય એ અહીંયા છેલ્લે દર્શાવી દેવાનો આન્સર મળે ત્યારે, જો એકમ આપેલો ન હોય તો ન દર્શાવીએ તો પણ ચાલે. આગળ જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 2. સ્વાધ્યાય 3.1 ના દાખલા નંબર 2 માં જોઈએ તો દાખલા નંબર 2 ની અંદર કંઈક અલગ વસ્તુ આપેલી છે. એટલે કે કોઈ એક રિલે રેસની સ્પર્ધા છે એની અંદર કુલ 4 સ્પર્ધકો ભાગ લે છે. ફરી વખત રિલે રેસની એક સ્પર્ધાની અંદર કુલ 4 સ્પર્ધકો ભાગ લે છે તો n બરાબર થશે 4. આપણે રકમ સમજતા જશું અને રકમની અંદર શું કહેવા માંગે છે એ પણ સાથે સાથે સમજતા જશું. ફરી વખત કુલ 4 સ્પર્ધકો ભાગ લે છે તો n બરાબર થશે 4. આગળ એવું આપેલ છે કે આ 4 સ્પર્ધકોની ઉંમરનો મધ્યક છે ને એ 24 વર્ષ છે. ફરી વખત સ્પર્ધકોની ઉંમરનો મધ્યક આપેલો છે 24 વર્ષ. હવે આગળ રકમમાં એવું કંઈક કીધેલું છે કે એક સ્પર્ધકની ઉંમર છે ને એ 27 વર્ષને બદલે 25 વર્ષ નોંધાઈ ગઈ છે. એટલે કે 27 વર્ષ સાચી ઉંમર છે પરંતુ ભૂલથી નોંધાઈ ગયેલ છે 25 વર્ષ. ફરી વખત કોઈ એક, આ જે 4 સ્પર્ધકો છે એમાંથી કોઈ એક સ્પર્ધકની ઉંમર છે એ 27 વર્ષને બદલે 25 વર્ષ નોંધાઈ ગયેલ છે. હવે 27 ને બદલે 25 વર્ષ ઉંમર નોંધાઈ ગઈ તો આપણને ખ્યાલ આવી શકે કે આ મધ્યક છે ને એ પણ ખોટો જ મળેલો હોય. કારણ કે એક અવલોકન જ ખોટું હોય, અવલોકનોની સંખ્યા બરાબર છે પરંતુ અવલોકન જ જો એક ખોટું હોય તો મધ્યક પણ ખોટો જ હોય. તો સૌ પ્રથમ તો આપણી પાસે જો સાચો મધ્યક મેળવવાનો હોય તો આપણી પાસે જે અવલોકન છે ને એ સાચું લઈ અને મધ્યકની ગણતરી કરેલી હોય તો જ આપણને સાચો મધ્યક મળે. આગળ પ્રશ્ન એવો પૂછેલો છે કે જો ઉંમરનો મધ્યક છે ને એ 25 વર્ષ કરતા વધારે હોય તો આ સ્પર્ધકો છે એ રિલે રેસમાં ભાગ લઈ શકશે નહીં.
તો આ રીતે અહીંયા રોધકની ગણતરી કરીને આપણે દર્શાવવાનું છે તો કે આ જે સ્પર્ધકો છે એ સ્પર્ધકો અહીંયા રેસમાં ભાગ લઈ શકશે કે નહીં એવો અહીંયા પ્રશ્ન પૂછેલો છે. જો 25% વધારે સાચો મધ્યક મળે તો આ સ્પર્ધકો કે વ્યક્તિઓ છે ભાગ લઈ શકશે નહીં. જોઈએ આગળ કઈ રીતે ગણતરી કરશું. હવે સૌપ્રથમ આપણે સાચો મધ્યક મેળવવો કે નવો મધ્યક મેળવવો છે. હવે નવો મધ્યક મેળવવો હોય ને તો મધ્યકનું સૂત્ર સાદું સૂત્ર એટલે કે માત્ર અવલોકનો આપેલ હોય ત્યારે સૂત્ર અહીંયા આપણે અગાઉ જોઈ જ લીધું. સૂત્ર એવું કંઈક છે કે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. હવે એન આપણી પાસે છે 4, એન બરાબર આપણી પાસે છે 4. હવે મધ્યક છે ને એ ખોટો મધ્યક છે, આપણે મેળવવાનો છે સાચો મધ્યક. જો મધ્યક મેળવવો હોય તો આપણી પાસે સિગ્મા એક્સ એટલે કે 4 સ્પર્ધકોની સાચી ઉંમરનો સરવાળો સાચો હોવો જોઈએ. અહીંયા આપણી પાસે જે સરવાળો મળે ને એ સૌ પ્રથમ તો ખોટો મધ્યક આપેલ છે તો એના પરથી આપણે ખોટો સરવાળો એટલે કે ખોટા સિગ્મા એક્સ મેળવી લઈએ. તો ખોટા સિગ્મા એક્સ કઈ રીતે મળશે તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. એક્સ બાર નું આપણી પાસે એક ને એક જ માત્ર સૂત્ર છે અહીંયા. હવે એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન લીધું તો એક્સ બાર છે એ ખોટો એટલે કે સૌ પ્રથમ અહીંયા જે શોધેલો એક્સ બાર છે ને એ આપેલો છે 24 વર્ષ. તો એ 24 વર્ષ લઈએ બરાબર સિગ્મા એક્સ શોધવાના છે કારણ કે આ ખોટો મધ્યક છે એના પરથી આપણને ખોટા સિગ્મા એક્સ મળે. સિગ્મા એક્સ અપોન એન એટલે 4 જે આપેલા છે. ક્રોસ ગુણાકાર કરીએ તો સિગ્મા એક્સ બરાબર 24 × 4 એટલે કે 96. તો 96 જે મળે છે ખોટા સિગ્મા એક્સ મળશે. હવે ખોટા સિગ્મા એક્સ આપણને મળે છે તો એના પરથી સાચા સિગ્મા એક્સ મળી શકે કઈ રીતે. હવે 4 કુલ સ્પર્ધકો છે આપણી પાસે અને 4 ની ઉંમર આપણી પાસે હોવી જોઈએ પણ ઉંમર જુદી જુદી આપણને આપેલી નથી. તો સરવાળો છે એને જ આપણે સુધારવો પડે. તો આપણી પાસે સાચા સિગ્મા એક્સ શોધવા હોય તો ખોટા સિગ્મા એક્સ એમાંથી ખોટી જે ઉંમર છે એ બાદ કરવાની એટલે કે ભૂલથી જે ઉંમર લેવાઈ ગઈ છે કોઈ એક સ્પર્ધકની એને બાદ કરીએ અને સાચી ઉંમર જે લેવાની હતી એને ઉમેરીએ એટલે કે પ્લસ કરીએ. ફરી વખત સાચા સિગ્મા એક્સ મેળવવા માટે ખોટા સિગ્મા એક્સ જે મળેલા છે એમાંથી ખોટી ઉંમર એટલે કે 25 વર્ષ બાદ કરીએ અને સાચી ઉંમર એટલે કે 27 વર્ષ છે એને ઉમેરીએ. તો સરવાળા બાદ બાકી કરતા સાચા સિગ્મા એક્સ આપણને મળશે 98. હવે સાચા સિગ્મા એક્સ છે અને એન તો ઓલરેડી આપણી પાસે અગાઉથી હતા જ. તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન એટલે કે સાચો મધ્યક કે નવો મધ્યક મળશે આપણને 98/4 એટલે કે 24.5 વર્ષ. હવે અહીંયા તમને એવું નથી પૂછેલું કે નવો મધ્યક શોધો કે સુધારેલો મધ્યક શોધો, પરંતુ પ્રશ્ન એવો પૂછેલો છે કે મધ્યક છે એ 25 વર્ષથી વધારે હશે ને તો આ સ્પર્ધકો છે એ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં. તો અહીંયા સ્પર્ધકો છે એ સ્પર્ધામાં ભાગ લઈ શકશે એવો ક્વેશ્ચન માર્ક આપેલો છે, એવો ક્વેશ્ચન પૂછેલો છે. તો અહીંયા આ જે જવાબ મળ્યો છે ને એના ઉપરથી આપણે નક્કી કરવાનું થશે કે આ 4 જે સ્પર્ધકો છે એ સ્પર્ધામાં ભાગ લઈ શકશે કે કેમ. તો હવે અહીંયા આપણને મળે છે મધ્યક 24.5 વર્ષ એટલે કે 25 વર્ષ કરતા ઓછો મધ્યક મળે છે. હવે 25 વર્ષથી જો વધારે મળે તો ભાગ લઈ શકે નહીં. તો 25થી ઓછો મળે તો એ લોકો છે એ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. તો અહીંયા છેલ્લે લખવો પડે આન્સર કે આથી સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લઈ શકશે અથવા તો અહીં સ્પર્ધકોની ઉંમરનો મધ્યક છે એ 24.5 વર્ષ એટલે કે 25 વર્ષથી ઓછો મળે છે માટે સ્પર્ધકો છે એ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આ થયા માત્ર ને માત્ર અવલોકનો જ આપેલા હોય એ પ્રકારના ઉદાહરણ કે દાખલાની ગણતરી. ફરી વખત માત્ર અવલોકનો આપેલા હોય એની અંદર તમે લોકોને જે અવલોકનો આપેલા હોય એને એક્સ તરીકે ગણવાનું છે અને અવલોકનોની સંખ્યાને એન તરીકે,
અવલોકનો છે એને x કહીએ, અવલોકનોનો સરવાળો કરીએ એને સિગ્મા x અને અવલોકનોની સંખ્યાને n, એટલે કે થશે મધ્યક બરાબર x બાર બરાબર સિગ્મા x / n. આ લેક્ચરની અંદર આપણે અહીંયા સુધીની ગણતરી રાખશું, નેક્સ્ટ ટાઈમ આગળમાં જોશું. Thank you.